સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર. મહેસાણાના કડીના ઇન્દ્રાડ ગામની શાળામાં ચોરીની ઘટના બનવા પામી છે. તો ચોરીની ઘટના સામે આવી છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. ઇન્દ્રાડ ગામની પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના. શાળામાંથી ટેબ્લેટ ચોરાયા છે. બાળકોના અભ્યાસ માટે અપાયેલા 15 જેટલા ટેબ્લેટની ચોરી થઈ છે. શાળાના આચાર્યએ ફરિયાદ દાખલ કરાઈ છે. અગાઉ પણ શાળામાં ચોરી થઈ હતી. તો મહેસાણાના કડીના ઇન્દ્રાડ ગામની શાળામાં ચોરીની ઘટના. ઇન્દ્રાડ ગામની પ્રાથમિક શાળામાંથી ટેબ્લેટ ચોરાયા હતા. બાળકના અભ્યાસ માટે અપાયેલા 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરી થઈ છે. શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આની પહેલા પણ શાળામાં ચોરીની ઘટના બની હતી. તો અગાઉ પણ શાળામાં ચોરીની ઘટના બની હતી અને બીજી વાર ફરી એ જ શાળામાં ચોરીની ઘટના સામે આવી છે. ઇન્દ્રાડ ગામની શાળામાં ચોરીની ઘટના. ઇન્દ્રાડ ગામની પ્રાથમિક શાળામાંથી ટેબ્લેટ ફોન ચોરાયા છે. તો સાથે જ કહી શકાય કે બાળકોના અભ્યાસ માટે અપાયેલા 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરી થઈ છે. શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ શાળામાંથી ચોરીની ઘટના બની હતી અને ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. 15 ટેબ્લેટની ચોરી થઈ છે. ટેબ્લેટ ફોન ચોરાયા છે. બાળકોના અભ્યાસ માટે અપાયેલા જેટલા 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરીની ઘટના સામે આવી છે. અગાઉ પણ આ શાળામાં ચોરી થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે. મહેસાણા કડીના ઇન્દ્રાડ ગામની શાળામાંથી ચોરીની ઘટના સામે આવી છે. બાળકોના અભ્યાસ માટે અપાયેલા 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરી થઈ છે. આ ફોન કોણ ચોરીને ગયું છે તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. કારણ કે શાળામાંથી ચોરી થઈ છે અને એ પણ બાળકોના અભ્યાસ માટે આપેલા 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરીની ઘટના સામે આવી છે. સાથે જ કહી શકાય કે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શાળાના પ્રિન્સિપાલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો કડીના ઇન્દ્રાડ ગામની શાળામાં ચોરીની ઘટના. અભ્યાસમાં આપેલા 15 જેટલા ટેબ્લેટની ચોરી થઈ છે. બાળકોને અભ્યાસ માટે અપાયેલા 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરી થઈ છે. તો શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરીની ઘટના મહેસાણાના કડીના ઇન્દ્રાળ ગામની શાળામાં બની છે. પ્રાથમિક શાળામાંથી ટેબ્લેટ ચોરાયા છે. બાળકોના અભ્યાસ માટે અપાયેલા 15 ટેબ્લેટની ચોરીની ઘટના બનવા પામી છે. શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવશે. સાથે જ કહી શકાય કે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. શાળામાં ચોરીની ઘટના. 15 જેટલા ટેબ્લેટ ફોનની ચોરી થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મહેસાણા કડીના ઇન્દ્રાડ ગામની શાળામાં ચોરીની ઘટના સામે આવી છે.